ખેડા જિલ્લાના અમદાવાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ઘટાદાર વર્ષો જૂનો વડલો ધરાશાયી થયો। અમદાવાદ શહેર ખાતે આવેલ વૈરાઈ માતાની સ્ટેશન રોડ ઉપર જતા રોડ ઉપર નવજીવન સોસાયટી સામે ડોક્ટર નૈસદભાઈ ભટ્ટ દાદાના બંગલા પાસે આવેલ લગભગ 100-125 વર્ષ જૂનો ઘટાદાર મોટો વડલો બે દિવસ પવન સાથે વરસાદને લઈને ગઈકાલે રાત્રે વડલો ધરાશાયી થતા લગભગ 2-3 વીજપોલ પણ તૂટી ગયા હતા અને પાસે જ પડેલી ફોર વ્હીલર કાર પણ આ ધરાશાયી થયેલા વડના નીચે દબાઈ ગઈ હતી। સવાર પડતા જ અમદાવાદ શહેરમાં પવન વેગે વાત ફેલાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, જેને લઈને રોડ પર અવરજવર કરવા વાહનોને બંધ કરતા અને રોડ પર બંધ કરવાની ફરજ પડી હતી। અને અમદાવાદ નગરપાલિકાની ટીમ સાથે ઝાડ કાપવા વાડાની ટીમ સ્થળ ઉપર પહોંચી અને વડલા જે આવા જવાના બંને રોડ ઉપર પડતા જે રોડ બંધ હતા તે જલ્દીથી ખુલ્લા થાય તેની કામગીરી અને એમજી વિશેલની ટીમ પણ બીજા વીજપોલ લગાવીને વીજ પ્રવાહ પ્રાબેતા મુજબ કરવાની કામગીરી ચાલુ કરેલ હતી। સદનસીબ બનાવ બનતા કોઈ જાનહાની થઈ નહોતી અને આજુબાજુ રહેતા નાગરિકોની માંગ છે કે આવા જોખમી વૃક્ષોનો પણ યોગ્ય કોઈ નિર્ણય લેવામાં આવે જેથી કરીને કોઈ જાનહાની ન થાય અને જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર આની સામે શું કાર્યવાહી અને પગલાં લે છે। નમસ્કાર દર્શક મિત્રો, રફતાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। આજે 120 વર્ષ કહેવાય છે લગભગ એનથી બી જૂનો આ વડલો છે, જે વડલો અચાનક આ બે દિવસ સતત વરસાદ થવાથી રાત્રે દિવસે સતત મેઘરાજા વરસતા રહેવાથી આજે આ અતિ વર્ષો જૂનો વડલો ધરાશાયી થયો છે અને આ વડલો ધરાશાયી થયો એમાં દ્રશ્યમાં બતાવ્યું છે, એક ગાડી છે, એ ગાડી અંદર દબાઈ ગઈ હતી અને નાની મોટી તકલીફ થઈ છે। એના સિવાય બે વીજપોલ પણ પડી ગયા છે અને એના સિવાય પડશે, પણ આ વડલો ધરાશાયી થવાથી હાલમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો બંધ કરવાની લીધે ઘણા બધાને હાલાકી પણ થશે, પણ એક રીતના એ સત્વરે સારી વસ્તુ છે, કારણ કે બીજી કોઈ જાનહાની ના થાય। આ વડલો પડવાથી કોઈ જાનહાની તો નથી જ થઈ, પણ બીજી કોઈ વધારે જાનહાની ના થાય અને કોઈને નુકસાન ના થાય એ માટે આ રસ્તાને અત્યારે બંધ કરવામાં આવ્યું છે। આપણી પાસે આ જોબ કરતી બધી મહિલાઓ છે, આપણે એમને પૂછી શું નામ આપણું? આ વડલો ધરાશાયી પડે વિશે શું કહેવાનું? અમે રાત દિવસ અહીંયા જોબ કરીએ છીએ, આ જ રસ્તો છે અમારો રાત દિવસ જવાવાનો, હવે અત્યારે વડલો પડ્યો છે એટલે અમને અત્યારે જવાની તકલીફ બહુ ઊભી થાય છે, અમારે કંઈ વાહન પર જવું હોય અમારા વિસ્તારમાં ફિલ્ડમાં તો બી તકલીફ પડે છે। હાલમાં ઝાડા ઉલટી ને કોલેરાના બહુ બનાવ બને છે, તો તમે ફિલ્ડમાં ફરતા હશો બરાબર છે, તો હવે તમે તમારું આયોજન કઈ રીતના કરશો? કોઈ ઇમરજન્સી તો કે સારો તો બીજો કોઈ રસ્તો કરો જોઈ શકો કે દર્શક મિત્રો, આ સર્વે મહિલાઓ આરોગ્ય ખાતામાં સેવા આપી રહ્યા છે અને હાલમાં ઝાડા ઉલટી કોલેરાના ઘણા બધા પહેલાં વચમાં ભૂતકાળમાં કેસો થયા હતા, હાલમાં આરોગ્ય ટીમ દ્વારા સારું એવું નેટવર્ક કરીને નગરપાલિકાના આરોગ્ય ખાતાએ લીકેજ શોધીને આ બધા કેસોને ઓછા કરવાની કોશિશ કરી છે। એમાં પણ આ જે વડલો ધરાશાયી થયો છે એનાથી એમના કહેવા પ્રમાણે તકલીફ પડશે અને આજુબાજુ પણ ઘણા બધા એવા વૃક્ષો જે ઝૂકી ગયેલા છે એ ગમે ત્યારે પડી શકે એમ છે, તો એના નાગરિકોની એવી માંગ છે કે આ લાગતા વળગતા તંત્રે જે જોખમીકારક વૃક્ષો હોય એના પણ એક વસ્તુ